हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय मामादेव। आपणे જોઈએ આપણા અભ્યાસક્રમમાં આગળ કે ગયા પીરિયડની અંદર મેં તમને વસ્તુ ચિત્ર પદાર્થ ચિત્ર પેન પેન્સિલ અને છત્રી તમને શીખવાડેલ ડોટ્સ લાઈન જોઈન્ટ કરી અને તમારા પસંદગીના કલર પૂરવાના હતા એ તમે તમારું ડ્રોઈંગ પૂરું કર્યું હશે। હવે એના પછી જોઈએ પેજ નંબર 30 ઉપર છે ચિત્ર સંયોજન। ચિત્ર સંયોજનમાં પણ એ જ રીતના છે, ડોટ્સ લાઈન આપેલી છે અને તમારે એ જોઈન્ટ કરી અને જો અહીં બાજુમાં નમૂના પ્રમાણે કલર આપેલા છે તો એ નમૂના પ્રમાણે કલર પૂરવા હોય તો પણ છૂટ અને તમારે તમારા પસંદગીના પૂરવા હોય તો પણ છૂટ। જો અહીંયા તમને એના પાર્ટ આપેલા છે, જો સર્કલ છે તો અહીંયા સર્કલ આપેલું છે તો એ સૂરજમાં આપેલું છે સર્કલ, બરાબર। લંબગોળ આપેલું છે આ તો કે અહીંયા ઝાડમાં દર્શાવેલું છે। આ ચોરસ છે તો કે અહીંયા મંદિરને ઉપયોગ આવેલું છે। આ હાફ વર્તુળ છે તો કે મંદિરમાં ઉપયોગ આવેલું છે। એ રીતના એ પાર્ટનું તમારે નિરીક્ષણ કરવાનું છે। ચાલો આપણે જોઈએ ડોટ્સ લાઈન જોઈન્ટ કરી અને એમાં કલર પૂરીએ તો કે કાળા કલરની મદદથી આપણે પહેલા બધી ડોટ્સ લાઈન જોઈન્ટ કરીશું। તો કે જોઈન્ટ તો કરીએ તો કે પહેલા શું દોરવાનું હોય, પહાડ નદી, તો કે પહેલા આપણે પહાડ દોરીએ, પહાડને જોઈન્ટ કરી દઈએ આપણે સરસ લાઈન ઉપર જ લાઈન આવી જોઈ। હવે નદી, ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ડ્રો કરતા હોય એવું હોય તો પેલા એનો બેઝ એટલે કે પેલા જે પાછળની વસ્તુ આવતી હોય, દ્રશ્ય આવતું હોય એ ડ્રો કરવાનું હોય છે। હવે તમે ઝાડ ને મંદિર ને સૂરજ ને માછલી ને કરી શકો। નદી જ ન દોર્યું તો આપણે પેલા માછલી દોરીએ તો એ ન ચાલે। આ પ્રમાણે આપણે બધી ડોટ્સ લાઈન જોઈન્ટ કરી। હવે જો એમાં તમને કલર પૂરવાના છે તો કે એમાં આપેલા છે એ તમારે પૂરવા હોય તો પણ છૂટ અને તમારા ફેવરિટ પૂરવા હોય તો પણ છૂટ। ઓકે, આપણે પહેલા પાણીમાં કલર પૂરીએ। જો તમને બુક છે તમારી, તમે કોઈ બાજુ સાઈડમાં તમે ફેરવી શકો, તમને જે બાજુ કલર પૂરવામાં તમને મજા આવતી હોય એ સાઈડમાં ફાવતું હોય એ બાજુ તમે કલર માં બુક તમે ફેરવી શકો। તો આપણે કલર પૂરવાની તો ઘણી પ્રેક્ટિસ થઈ જ ગઈ છે, ગોળ ગોળ ફેરવતું જવાનું છે, કલર મિક્સ કરતો જવાનો છે અને પૂરતું જવાનું છે। ખાસ શું ધ્યાન રાખવાનું છે, હા તો કે કલર બહાર ન જવો જોઈએ અને ગુચવડા ગુચવડા વાળો ન થવો જોઈએ। સરસ મસ્ત મજાનો કલર પૂરવાનો છે।
કે આપણે નદીમાં પાણી દૂધિયા કલર પૂરી દીધો. હવે આપણે માછલી જોઈએ. માછલીમાં કોઈ પણ તમારો ફેવરિટ કલર હોય, એમાં આપેલ છે એ કલર પૂરો હોય કલર તો પણ છૂટ, અને તમારો ફેવરિટ પૂરો હોય તો પણ છૂટ. ગોળ ગોળ ફેરવવાનું છે, મિક્સ કરતું જવાનું છે કલરને. કલર કે બહાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તો તમારે ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ છે, સરસ મસ્ત મજાના કલર પૂરતા પણ તમને આવડી ગયા હશે. તો આ પ્રમાણે તમારી ડ્રોઈંગ બુકની અંદર આપણે ડોટ્સ લાઈન જોઈન્ટ કરતા શીખ્યા, કલર પૂરતા શીખ્યા, એ પ્રમાણે તમારે પેજ નંબર 30 ઉપર ડોટ્સ લાઈન જોઈન્ટ કરી અને સરસ મસ્ત મજાના કલર પૂરીને ચિત્ર કમ્પ્લીટ કરવાનું છે. ઓકે.